વલસાડમાં ચકચારી સિંગલ વૈશાલીની હત્યામાં વલસાડ જિલ્લા પોલીસને વધુ એક સફળતા મળી છે. વલસાડ પોલીસે 3 કોન્ટ્રાક્ટ કિલરો પૈકી 1 કોન્ટ્રાક્ટ કિલરની ધરપકડ કરી છે. દક્ષિણ ગુજરાતમાં જાણીતી એવી ગાયિકા વૈશાલી બલસારાની લાશ તેની કારમાં 27 ઓગસ્ટના રોજ નદીના કિનારેથી તેની કારમાં મળી આવી હતી, જે બાદ પીએમ રિપોર્ટ આવતા હત્યાનો ગુનો નોંધી પોલીસ દ્વારા 8 જેટલી ટીમ બનાવી હત્યાના ગુનામાં સંડોવાયેલી અને હત્યાની સુપારી આપનાર મિત્ર બબીતાની પોલીસે ધરપકડ કરી હતી, જેમાં રાજ્ય બહારથી કોન્ટ્રાક્ટ કિલરો બોલાવી હત્યા કરી હોવાનું સામે આવતા પોલીસ દ્વારા કોન્ટ્રાક્ટ કિલરોને પકડવા માટે રાજ્ય બહાર 2 જેટલી ટીમ કામ કરી હતી. જે દરમિયાન વલસાડ પોલીસે 1 કોન્ટ્રાક્ટર કિલરને પંજાબના લુધિયા જિલ્લાના બિસ્યન ગામ ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગાયિકા વૈશાલી મર્ડર કેસમાં વલસાડ જિલ્લા પોલીસ પંજાબથી ત્રિલોકસિંહ નામના આરોપીની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ કરતા આરોપી સાથે 2 જેટલા અન્ય આરોપીઓ દ્વારા વલસાડના પારનેરા પારડી ગામ પાસે આવેલ ડાયમંડ ફેક્ટરી પાસે કારમાં વૈશાલીની હત્યા કરાઈ હોવાની કબૂલાત કરવામાં આવી છે, જે બાદ વૈશાલીની લાશને તેની કારમાં મૂકી પારડી નજીક આવેલી પાર નદીના કિનારે કાર અને વૈશાલીની લાશને મૂકી નેશનલ હાઈવે પરથી વાહન મારફતે સુરત જઈ સુરતથી પંજાબ ખાતે ભાગી ગયા હતા. સાથે આરોપીઓને આ હત્યા કરવાના 8 લાખ રૂપિયા મળ્યા હોવાની આરોપી દ્વારા કબૂલાત કરવામાં આવી છે. સાથે પોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું હતું કે 2 કોન્ટ્રાક્ટ કિલરો અને બબીતા છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં હોવાનું સામે આવ્યું છે. વલસાડ જિલ્લા પારડી પોલીસ સ્ટેશનની હદમાં 28 તારીખના રોજ વૈશાલી બલસારા, જે પોતે ગાયિકા હતા, એમની લાશ મળેલી. ત્યારબાદ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પરથી ધ્યાને આવેલું કે તેમનું મર્ડર કરવામાં આવેલું છે. એ ગુના સબબ અત્યાર સુધીમાં જેમણે હત્યાની સોપારી આપી હતી એવા મુખ્ય આરોપી બબીતાબેનની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ બબીતાબેને જે 3 કોન્ટ્રાક્ટ કિલરને આ કામ સોંપવામાં આવેલું હતું, તે પૈકીના 1 કોન્ટ્રાક્ટ કિલર ત્રિલોકસિંહ, જેઓ મૂળ પંજાબના લુધિયાના ડિસ્ટ્રિક્ટના બસિયા ગામના રહેવાસી છે, તેમની ધરપકડ વલસાડ જિલ્લા LCB PI ગોસ્વામી અને પારડીના PSI સોલંકી નાઓ દ્વારા ત્યાં જઈ અને કરવામાં આવેલી છે. આ આરોપીની કબૂલાત મુજબ આ સોપારી બબીતા નામના મહિલાએ એમના એક મિત્રને આપેલી હતી અને એ મિત્ર તથા અન્ય 2 લોકો, જે પૈકી 1 ત્રિલોકસિંહ છે, આ 3 આ કાવતરામાં સામેલ થયેલા. સરખા ભાગે 8 લાખની વહેંચણી કરવાની એવું નક્કી કરેલું. તેઓ પંજાબથી નીકળી અને સુરત 26મી તારીખે રાત્રે આવી ગયેલા. 27મી તારીખે સવારે રેલવે સ્ટેશન વલસાડ પહોંચ્યા. વલસાડ પહોંચ્યા બાદ બબીતા પોતાનું એક્ટિવા લઈ અને એમને મળવા ગયા છે. ત્યારબાદ બબીતાના જ એક્ટિવામાં 3 પૈકીનો 1 આરોપી બેઠો અને બાકીના 2 આરોપીઓ રિક્ષામાં બેઠા, જેમાં 1 ત્રિલોકસિંહ હતો. આ લોકોએ વલસાડ જિલ્લાની 3 અલગ અલગ જગ્યાની રેકી કરી આ કામ માટે, જેમાં ત્યારબાદ વૈશાલીની ગાડી ત્યાં આવે છે. વૈશાલીની ગાડીમાં બબીતા બેસે છે અને એ જણાવે છે કે મારા 2 કઝિન અંદર અડધા પૈસા સાથે ઊભા છે, માટે આપણે અંદર જવું પડશે. એમ ડાયમંડ ફેક્ટરીની બાજુમાં જે રસ્તો જાય છે ત્યાંથી બબીતા અને વૈશાલી 3 અંદર ગયા. 2 જે આરોપીઓ હતા કોન્ટ્રાક્ટ કિલર, એ ઓલરેડી અંદર મોજૂદ હતા. એ વૈશાલીની ગાડીમાં બેસી જાય છે અને આ ત્રિલોકસિંહ જે પકડાયો છે એણે ડાયમંડ ફેક્ટરીના કોર્નર પર ઊભા રહી અને રેકી કરેલી અને ધ્યાન રાખેલું કે અન્ય કોઈ વાહન કે કોઈ લોકો અંદર જતા નથી. ત્યારબાદ ગાડી ટર્ન મારી અને બહાર રોડ ઉપર આવે છે. રોડ ઉપર આવ્યા બાદ બબીતાની હાજરીમાં જ 1 કોન્ટ્રાક્ટ કિલર જે છે એ ક્લોરોફોર્મ સૂંઘાડી અને વૈશાલીને બેહોશ કરી નાખે છે અને સ્કાર્ફ જે હોય છે એ સ્કાર્ફથી એના ગળે ટૂંકો દઈ દે છે પાછળ બેઠા બેઠા. આ સમગ્ર ઘટના બબીતાની હાજરીમાં બનેલ હોવાનું આ આરોપી કબૂલાત આપે છે. પોલીસ દ્વારા હત્યાની સુપારી આપનાર બબીતાની પૂછપરછ કરવામાં આવતા બબીતા દ્વારા પોલીસને ઘોર ઘોર જવાબો આપતા બબીતાના પોલીસે વધુ 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જોકે હાલ આ ઘટનામાં સુપારી આપનાર બબીતાના વધુ 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે અને સુપારી લેનાર ત્રિલોકસિંહ જે હાલ પકડાયો છે તેની અને બબીતાની વધુ પૂછપરછ કરાશે. આ ગુનામાં વધુ 2 આરોપી હાલ ફરાર છે, જેઓને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ ત્યારે પહેલા બબીતા અને બાદમાં ત્રિલોક નામક આરોપી ઝડપ્યા બાદ અનેક ખુલાસાઓ થયા, ત્યારે હજી 2 આરોપી પકડાશે તો વધુ ખુલાસાઓ સામે આવે એમ છે. મિસ્ત્રી, JSTV, વલસાડ.